અમિત શાહે હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશને ગણાવ્યા ઠગ. ત્યારબાદ 150+ બેઠક સાથે ભાજપને જીતાડશું તેવા કાર્યકર્તાઓ પાસેથી લીધું વચન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. હેમુગઢવી હોલ ખાતે રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિત જિલ્લાના 20 બેઠકના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદના કાર્યક્રમમાં અમિત શાહે એક વાર્તાનું દ્રષ્ટાંત આપીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી મોટા ઠગ ગણાવ્યા હતા. જેમની સૂઝબૂઝ અને પરિશ્રમથી ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં 11 કરોડ સદસ્યો સાથે એક નંબરની રાજકીય પાર્ટી બની છે. સૌરાષ્ટ્રના જ એવા સોમનાથ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ જનતા જનાર્દનના આશીર્વાદ બળથી 150+ સીટો જીતવાનો સંકલ્પ કરેલો હતો. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના 5 દિવસના પ્રવાસમાં છે. તારીખ 4 નવેમ્બર, 5 નવેમ્બર અને આજે 7 નંબર એ ત્રીજો દિવસ શ્રી અમિતભાઈ શાહનો પ્રવાસ છે. 2 દિવસમાં 13 ગ્રામ્ય જિલ્લા અને 2 મહાનગર થઈને 72 વિધાનસભા સીટના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, મંડળ અને જિલ્લા અને પ્રદેશના કાર્યકર્તાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એમણે સીધો સંવાદ કર્યો છે. આજે રાજકોટ તેઓ પધાર્યા છે. રાજકોટ શહેર મહાનગર અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કાર્યકર્તાઓ સાથે એમનો સંપર્ક સંવાદ થશે. તેમણે ગુજરાત ગૌરવ સંપર્ક મહાઅભિયાનમાં એક પણ ઘર છૂટવું ન જોઈએ, ભાજપે જે વિકાસ કર્યો છે તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાની સૂચના આપી હતી. ઉપરાંત રાજકોટની 4 બેઠક સહિત ગુજરાતમાં 150+ બેઠક સાથે ભાજપને જીતાડવા કાર્યકર્તાઓ પાસેથી વચન લીધું હતું. અમિત શાહે આગેવાનોને કાર્યકર્તાઓને કહ્યું હતું કે કોંગ્રેસ હારે તો તેમને કોઈ ફર્ક પડવાનો નથી, પણ ભાજપ માટે એક મત ગુમાવવો પણ મોટું નુકસાન છે. કેન્દ્રમાં ભાજપનું શાસન ગુજરાતના વિકાસ મોડલ ઉપર આવ્યું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 2019ની લોકસભાની ચૂંટણી માટે નિર્ણાયક હોય પૂરી તાકાતથી લડવા માટે કાર્યકર્તાઓને સૂચના આપી હતી. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.